આજના વિડિયોની અંદર આપણે સમાંતર શ્રેણીની અંદર ચેપ્ટર નંબર સ્વાધ્યાય નંબર 5.2 અને એનો દાખલા નંબર 1 નો અભ્યાસ મિત્રો કરીશું, જેની અંદર આપણને કોષ્ટક આપવામાં આવેલું છે અને એની અંદર ચાર દાખલાઓ આપણને પૂછેલા છે, અલગ અલગ માહિતી આપવામાં આવી છે. તો શરૂઆત કરીએ મિત્રો, ચેપ્ટર નંબર 5.2 એનો દાખલા નંબર 1. જો આપને અમારું ગામ ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ મિત્રો સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 1 આપણને આપેલો છે. નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી અને એનનું પદ એ એન છે, તો ખાલી જગ્યા પૂરું. આપણે અહીંયા કોષ્ટક સ્વરૂપે નથી લખેલું, પરંતુ અહીંયા પહેલા કોષ્ટકની અંદર પહેલા દાખલામાં તમને આ માહિતી આપવામાં આવેલી છે મિત્રો, કે એ બરાબર 7 છે, ડી બરાબર 3, એન બરાબર 8, તો એ એન માં આપણને ખાલી જગ્યા આપવામાં આવેલી છે. શું કહે છે અહીંયા? તો કે પ્રથમ પદ જે છે આપણું 7 છે, એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત જે આપણને 3 આપેલો છે, એન એટલે પદનો પદોની સંખ્યા, તો 8 પદ છે અને આપણે એ એન શોધવાનું છે. બહુ ઈઝી છે, એકદમ ઈઝી. અહીંયા એ એન આની આગળના વિડીયોની અંદર આપણે એ એન ના સૂત્રની ચર્ચા કરેલી, તો એ એન નું સૂત્ર આપણને આવડવું જોઈએ. જો વિડીયો ન જોયો હોય તો આપ જોઈ લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો અહીંયા આપણે એ એન એનું સૂત્ર મૂકીશું મિત્રો. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી, આ સૂત્ર આપણે મૂકીશું. હવે કિંમત મૂકવાની છે ખાલી, એની કિંમત 7 પ્લસ એન, એની કિંમત આપણને 8 આપેલી છે, માઇનસ 1 અને ડી ની કિંમત આપણને આપેલી છે 3. 7 પ્લસ 8 માઇનસ 1 એટલે 7 અને ગુણ્યા 3. 7 પ્લસ 7 તરી 21, 21 પ્લસ 7 એટલે 28. આમ આપણને એ એન મળી જશે મિત્રો ઇઝીલી 28. માત્ર કિંમતોનો ફોર્મ્યુલા આપણને આવડવી જોઈએ. હવે એનો બીજો દાખલો છે જેની અંદર આપણને માહિતી આપેલી છે એ બરાબર માઇનસ 18, એન બરાબર 10, એ એન બરાબર 0, તો ડી શોધો. જો પ્રથમ પદ આપણને મિત્રો માઇનસ 18 આપેલું છે, પદોનો સંખ્યા આપણને 10 આપેલી છે, એ એન નું મૂલ્ય આપણને 0 આપેલું છે અને ડી શોધવાનો છે, તો સૂત્ર કયું મૂકવું? એ જ સૂત્ર મૂકવાનું આપણે, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. ઓકે, હવે એ એન ની કિંમત આપણને 0 આપેલી છે, તો અહીંયા આપણે મૂકી દઈશું 0 ઇક્વલ ટુ એ, તો એની કિંમત આપણને માઇનસ 18 આપેલી છે, તો એની જગ્યાએ માઇનસ 18 પ્લસ એન, તો એન ની કિંમત આપણને 10 આપેલી છે એટલે અહીંયા લખીશું 10 માઇનસ 1, ડી આપણે ઓલરેડી ફાઇન કરવાનો છે, શોધવાનો છે. હવે એની ગણતરી કેવી રીતે કરીશું? તો સૌ પહેલા માઇનસ 18 જે છે એને આપણે 0 બરાબર ની આ બાજુ લાવી દઈશું, એટલે માઇનસ 18 આ બાજુ આવશે એટલે પ્લસ 18 થઈ જશે. ત્યાર પછી આપણી પાસે રકમ રહેશે મિત્રો 10 માઇનસ 1 એટલે કે 9 અને ડી, 18 બરાબર 9 ડી. જો માઇનસ 18 જે છે આપણે આ બાજુ લઈ દીધા એટલે પ્લસ થઈ ગયા, અહીંયા 10 માઇનસ 1 એનું સાદુરૂપ 9 થશે અને ડી. હવે ડી આપણે શોધવો છે, તો આ 9 જે છે એ છેદમાં જશે, ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય, એટલે 18 છેદમાં 9 બરાબર ડી. 9 દો 18 માટે ડી બરાબર આપણને મળશે 2. છે ને મિત્રો એકદમ સેના? તો બસ આ રીતે પ્રેક્ટિસ કરવાની. હવે આપણે દાખલા નંબર પહેલાનો ત્રીજો જોઈશું. ચલો મિત્રો હવે દાખલા નંબર 3 જોઈશું પહેલાનો.
तो एने अंदर आपने माहिती आपेली छे सामान्य तफावत डी आपने माइनस त्रण आपेलो छे अठार पद आपेला छे त्यार पछी ए एन नु मूल्य आपने माइनस पांच आपेलू छे। हवे आपणे शोधवानुं छे अहींया प्रथम पद, प्रथम पद आपणे शोधवानुं छे। सेम सूत्र एकदम इजी सूत्र मूकी दईए पहेला ए एन बराबर ए प्लस एन माइनस वन डी। ओके हवे किंमतो जे आपणने आपेली छे एने अहींया बराबर मूकीए तो ए एन नी किंमत आपणने मित्रों माइनस पांच आपेली छे तो अहींया आपणे लखीशुं माइनस पांच। ए आपणे शोधवानो छे वत्ता एन नी किंमत आपणने आपेली छे अढार तो अहींया आपणे मूकीशुं अढार माइनस एक डी नी किंमत आपणने आपेली छे माइनस त्रण एटले गुणिया माइनस त्रण। ओके हवे माइनस पांच बराबर ए अढार माइनस एक एटले सत्तर गुणिया ऋण त्रण माइनस पांच बराबर ए सत्तर तरी एकावन। एक बार माइनस नी निशानी छे एटले जवाब माइनस मां आवे एटले अहींया जे प्लस छे निशानी बदले जशे माइनस एकावन सत्तर तरी एकावन। હવે દોસ્તો આપણે એ શોધવો છે તો આ માઇનસ એકાવન ને બરાબર ની આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે તો માઇનસ પાંચ એકાવન આ બાજુ લઈએ એટલે પ્લસ એકાવન બરાબર એ। ચાલો મિત્રો એકાવન માંથી આપણે પાંચ બાદ કરવાના તો કેટલા રે એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો છેતાલીસ, છેતાલીસ ને પાંચ એકાવન મોટા આંકડાની નિશાની જવાબમાં આવે તો અહીંયા આપણને એ બરાબર છેતાલીસ મળશે। દાખલા નંબર ચાર તરફ જઈએ મિત્રો જેની અંદર આપણને કિંમતો આપેલી છે પ્રથમ પદ માઇનસ અઢાર પોઈન્ટ નવ સામાન્ય તફાવત આપણને આપેલો છે બે પોઈન્ટ પાંચ અને એ એન નું જે મૂલ્ય છે એ આપણને આપેલું છે ત્રણ પોઈન્ટ છ, ત્રણ પોઈન્ટ છ આપણને આપેલું છે અને એન આપણે શોધવાનું છે। સેમ સૂત્ર મિત્રો એનું એ જ સૂત્ર આપણે એ એન નું સૂત્ર મૂકીશું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી। અહીંયા આપણને એ એન ની કિંમત આપેલી છે ત્રણ પોઈન્ટ છ, એ એન ની કિંમત ત્રણ પોઈન્ટ છ છે બરાબર એ ની કિંમત તો માઇનસ અઢાર પોઈન્ટ નવ પ્લસ એન એ આપણે શોધવાનો છે માઇનસ વન અને ડી ની કિંમત આપણને આપેલી છે બે પોઈન્ટ પાંચ। ઓકે શું કરીશું દોસ્તો સાદું રૂપ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આગળ પ્રક્રિયા કરવી તો અહીંયા મિત્રો માઇનસ અઢાર પોઈન્ટ નવ જે છે એને આપણે બરાબર ની આ બાજુ સૌથી પહેલા લાવી દઈશું એટલે કે ત્રણ પોઈન્ટ છ પ્લસ થઈ જશે આ માઇનસ જે છે પ્લસ થઈ જશે એટલે અઢાર પોઈન્ટ નવ પ્લસ અહીંયા આપણી પાસે બે પોઈન્ટ પાંચ અને એન ઓછા એક છે આ બે પોઈન્ટ પાંચ નો આપણે બંને સાથે વારાફરતી ગુણાકાર કરી દઈએ તો પણ ચાલે અને ન કરો તો પાછળથી તમે છેદમાં લઈ જઈને પણ ગણી શકો છો। હવે ત્રણ પોઈન્ટ છ અને અઢાર પોઈન્ટ નવ ઘણા વિદ્યાર્થીઓને આ પોઈન્ટ વાળો સરવાળો આવે ત્યારે લોચા પડે છે જો કઈ રીતે કરવાનું તો અહીંયા ત્રણ પોઈન્ટ છ અને અઢાર પોઈન્ટ નવ એટલે અહીંયા પોઈન્ટ નવ અઢાર આવી રીતે નવ ને છ પંદર આઠ ને ત્રણ અગિયાર ને એક બાર બધી પડીએ એક ને એક બે બાવીસ પોઈન્ટ પચીસ અઢાર પોઈન્ટ નવ અને ત્રણ પોઈન્ટ છ નો સરવાળો થશે બાવીસ પોઈન્ટ પાંચ તો બાવીસ પોઈન્ટ પાંચ બરાબર એન માઇનસ એક ગુણ્યા બે પોઈન્ટ પાંચ। હવે દોસ્તો આ બે પોઈન્ટ પાંચ ને આપણે છેદમાં લઈ લઈએ જો બાવીસ પોઈન્ટ પાંચ છેદમાં બે પોઈન્ટ પાંચ બરાબર આપણી પાસે રહેશે એન માઇનસ એક આ બે પોઈન્ટ પાંચ ને આપણે છેદમાં લઈ લઈએ હવે પચીસ વડે આપણે આને છેદ ઉડાડવો છે પણ બંનેમાં દશાંશ ચિહ્ન છે મિત્રો જ્યારે બંનેમાં દશાંશ ચિહ્ન હોય ત્યારે તમે સરળ રીતે કરવો હોય તો દશાંશ ચિહ્નને દૂર કરી દો
तो तमे जोशो के अहीं एक अंक पछी दशांश चिन्ह छे, तो एनो दूर करिए तो छेद में दस आवशे, अने आनु दशांश चिन्ह दूर करिए तो छेद में दस ऊपर दस आवशे, मतलब दस दस उड़ी जशे। जो अहीं समझावुं तमने के 22.5 एनो पॉइंट आपणे दूर करिए तो 225 ना छेद में दस थाय, अने नीचे 2.5 छे नो पॉइंट दूर करिए तो ऊपर दस थाय, एटले दस दस उड़ी जशे। હવે 25 ના ઘડિયામાં 225 ક્યાં આવે, તો 25 નવા 225, તો આનો આપણે જ્યારે છેદ ઉડાડીશું એટલે આપણને મળશે 9, એટલે કે 9 બરાબર n માઇનસ 1। હવે આ માઇનસ 1 છે અને આ બાજુ 9 ની જોડે લાવો તો 9 પ્લસ 1 બરાબર n, માઇનસ 1 આગળ આવશે, નિશાની ચેન્જ થઈ જશે એટલે n બરાબર 10। તો આ તમારો આન્સર થઈ ગયો મિત્રો। a બરાબર 3.5, डी बराबर 0, एन बराबर 105, तो ए एन शोधो। एकदम इजी, ए एन જ શોધવાનું કીધું છે એટલે ए एन નું સૂત્ર આપણે દોસ્તો મૂકી દઈશું। તો ए एन बराबर ए प्लस एन माइनस 1 डी। અહીંયા ए ની કિંમત આપણને આપી દીધી છે પ્રથમ પદની 3.5, एन આપણને 105 આપેલું છે, ઓછા 1, डी ની કિંમત આપણને 0 આપેલી છે, 3.5 105 માંથી 1 જાય એટલે 104 ગુણ્યા 0 3.5 શું કરીશું, તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ આવે 0। અહીંયા 104 નો આપણે 0 જોડે ગુણાકાર કરીશું તો થશે 0, અને એનું સાદું રૂપ આપીશું तो 3.5 વત્તા 0 એટલે 3.5, આમ an બરાબર 3.5 આપણને મળશે। તો આ રીતે સ્વાધ્યાય 5.2 ના 1 થી 5 5 દાખલા દોસ્તો બરોબર રીતે તમને સમજાવવામાં આવ્યા છે। વારંવાર વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે, પ્રેક્ટિસ કરવી પડશે, બહુ ઈઝી અને સ્કોરિંગ ચેપ્ટર છે। ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર। જય સ્વામિનારાયણ। चलो मित्रों हवे आपणे दाखला नंबर 2 समांतर श्रेणी स्वाध्याय 5.1 नो दाखला नंबर 2 नो अभ्यास करीशुं मित्रों। तो दाखला नंबर 2 मां आपणने सूचना आपेली छे के नीचेनामांथी साचो जवाब शोधो अने चकासो। एमां बे ऑप्शन आपणने आपेला छे, समांतर श्रेणी 10 7 4 नो ત્રિસમૂહ પદ ખાલી જગ્યા છે, એમાં ઓપ્શન આપણને અલગ અલગ આપેલા છે, પણ એ સાચો ઓપ્શન કયો એના માટે આપણે એનું ગણતરી કરવી પડશે। અહીંયા મિત્રો આપણને જે શ્રેણી આપેલી છે તો પહેલાનું આપણે સોલ્યુશન જોઈએ, તો અહીંયા આપણને 10 એટલે કે એ પ્રથમ પદ આપણને 10 આપેલું છે, એ બરાબર 10। હવે કોઈ પણ પદ શોધવું હોય તો તમારા પાસે a અને d ની જરૂર પડે, તો d શોધવું પડશે। d એટલે સામાન્ય તફાવત, મતલબ બીજું પદ ઓછા પહેલું પદ। સામાન્ય તફાવત શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દઈએ એટલે કે 7 માઇનસ 10 તો ઇક્વલ ટુ માઇનસ 3 થશે। 7 માઇનસ 10 એટલે 10 માંથી 7 જશે તો માઇનસ 3। હવે આપણને a અને d મળી ગયા, હવે આપણે ત્રીસમું પદ શોધવું છે। તો પ્રથમ વિડિયોની અંદર તમને એનમું પદ શોધવા માટે સૂત્ર આપવામાં આવ્યું હતું, તો એનમાં પદનું આપણે સૂત્ર મૂકીશું મિત્રો, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી, આ સૂત્રનો ઉપયોગ કરવાનો, જેમાં આપણે ત્રીસમું પદ શોધવાનું છે એટલે કે એનની કિંમત આપણે 30 લઈશું, તો એ 30 બરાબર એની કિંમત આપણને 10 મળી ગઈ છે એટલે એની જગ્યાએ આપણે મિત્રો 10 મૂકીશું, ઓકે। પ્લસ n, તો n એટલે 30 નું પદ, તો આપણે n ની જગ્યાએ 30 મૂકીશું, માઇનસ 1 અને d ની કિંમત માઇનસ 3। હવે 10 પ્લસ 30 માઇનસ 1 એટલે 29, 29 અને ગુણ્યા માઇનસ 3, ઓકે। 10, હવે દોસ્તો 29 અને 3 નો ગુણાકાર કરવાનો છે, પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા જોશે, અહીંયા માઇનસ છે,
આ પ્લસ છે આ માઇનસ છે એકવાર માઇનસ આવે એટલે નિશાની મતલબ જવાબ જે છે માઇનસ માં આવે એટલે અહીંયા બંનેનો ગુણાકારનો જે આન્સર આવશે એ માઇનસ આવશે કે પ્લસ 9 તરી 27 3 9 27 2 3 2 6 6 અને 2 8 પણ આ માઇનસ થઈ જશે 29 તરી 87 હવે અહીંયા આ બંનેનું સાદું રૂપ આપીએ તો આ પ્લસ છે આ માઇનસ છે તો 87 માંથી 10 જશે માઇનસ 77 હંમેશા મોટા અંકની નિશાની જવાબમાં આવે આમ આપણને એ 30 માઇનસ 77 મળશે એટલે કે 30 નું પદ જે છે આપણને માઇનસ 77 મળશે એટલે જવાબ આપણો થશે સી ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કે સમાંતર શ્રેણી માઇનસ 3 માઇનસ 1 તૃતીયાંશ 2 નું 11 મું પદ શોધો મિત્રો એક બીજી રીત પણ આપણે સમજીએ પણ એ પહેલા આપણે એ અને ડી તો શોધવા જ પડે તો એની કિંમત એ એટલે પ્રથમ પદ તો એનું આપણે સોલ્યુશન જોઈએ કે એની કિંમત આપણને માઇનસ 3 આપેલી છે એ બરાબર માઇનસ 3 હવે ડી શાંતિથી શોધવાનું મિત્રો બીજું પદ ઓછા પહેલું પદ એટલે કે બીજું પદ આપણને માઇનસ 1 દ્વિતીયાંશ આપેલું છે માઇનસ બીજું પદ એટલે કે માઇનસ 3 ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ભૂલ થઈ જશે પ્રથમ પદ ઓછા બીજું પદ તો પ્રથમ પદની કિંમત માઇનસ 1 દ્વિતીયાંશ સૂત્રમાં માઇનસ આવે અને બીજું પદ પણ માઇનસ છે માઇનસ 1 દ્વિતીયાંશ માઇનસ માઇનસ પ્લસ થશે 3 હવે આને આપણે ચોકડી ગુણાકારની રીતે ગણી લઈએ તો 1 1 1 માઇનસ 1 વત્તા 2 તરી 6 અને છેદ છેદનો ગુણાકાર 2 1 નો 1 સાથે ગુણાકાર ક્રોસમાં માઇનસ 1 છે 2 તરી 6 અને 2 1 2 આનું સાદું રૂપ આપણે મિત્રો આપીએ તો 5 ના છેદમાં 2 આવશે કારણ કે માઇનસ 1 પ્લસ 6 એટલે 6 માંથી 1 જાય તો 5 એટલે 5 ના છેદમાં 2 આ આપણો ડી આવી ગયો હવે એ અને ડી મળી ગયું મિત્રો 11 નું પદ શોધવાનું છે આપણે હવે જેટલા નું પદ શોધવાનું હોય એના માટે આ સૂત્ર તમે ન મૂકો તો બીજું સૂત્ર એ જ પણ ડાયરેક્ટ કે એ 11 11 નું પદ શોધવાનું છે તો એ ઓછો કરો તો 10 થશે તો એ વત્તા 10 ડી આવે કેવી રીતે આવે જુઓ સૂત્રની અંદર કે 11 નું પદ શોધવું છે તો અહીંયા 11 મૂકશો તમે તો 11 માઇનસ 1 એટલે 10 થઈ જશે તો તમે ડાયરેક્ટ 11 નું પદ બરાબર એ પ્લસ 10 ડી ધારો કે તમારે 15 નું પદ શોધવું છે તો એ પ્લસ 14 ડી ધારો કે 20 નું પદ શોધવું છે તો એ પ્લસ 19 ડી તો અહીંયા એની કિંમત આપણને આપેલી છે માઇનસ 3 પ્લસ 10 અને ડી ની કિંમત આપણને મળી 5 દ્વિતીયાંશ હવે અહીંયા આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 2 5 10 તો માઇનસ 3 પ્લસ પાયો પાયો 25 હવે અહીંયા બંનેનું સાદું રૂપ આપણે આપીએ તો 25 માઇનસ 3 25 માંથી 3 જાય તો 22 પ્લસ 22 બરોબર એટલે એ 11 આપણું 22 આવશે એનો મતલબ આપણો જવાબ બી આવશે ઓકે હવે દોસ્તો આગળના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 3 નો અભ્યાસ કરીશું.